કચ્છમાં આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ પોતાની કામગીરીમાં નિષ્ફળ. માત્ર ટુ વ્હીલર્સ અને છકડા ચાલકો ઉપર જ દબંગગીરી બતાવે છે, પરંતુ ઓવરલોડ ચાલતી ગાડીઓ પર મહેરબાની કે. ગાંધીધામ પૂર્વ કચ્છ એટલે ઔદ્યોગિક વિસ્તાર, ત્યાં ટ્રાન્સપોર્ટિંગ કામ પણ પ્રમાણમાં ઘણું હોય છે, પરંતુ આરટીઓ તેમજ પોલીસ ચાલતી ઓવરલોડ ગાડીઓ પર જાણે મહેરબાની કરીને બેઠા હોય. મીઠાની ચાલતી ગાડીઓમાં તાલપત્રી તો જોવા જ નથી મળતી, અને બીજી બાજુ મીઠાની ચાલતી ગાડીઓ અંદાજિત 70% ઓવરલોડ ચાલે છે, અને ડમ્પર અને ટેન્કરમાં ઘણા બધા વાહનોમાં નંબર પ્લેટ તેમજ પાર્સિંગ લાઇટ તો જોવા જ નથી મળતી. પાર્સિંગ લાઇટનો ઉપયોગ જાણે માત્ર આરટીઓમાં પાર્સિંગ કરાવવા પૂરતો જ કરવામાં આવતો હોય, તેમ ત્યારબાદ ગાડીઓમાં ક્યારે પણ પાર્સિંગ લાઇટ તો જોવા જ નથી મળતી. તો અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે ગાંધીધામથી પડાણા હાઈવે ઉપર ટ્રક આડેધડ પાર્કિંગ કરીને બેઠા હોય છે, તો આ આડેધડ પાર્કિંગ કરનારા ઉપર પોલીસ કે આરટીઓને કોઈ યોગ્ય કાર્યવાહી કરવાની શેની શરમ નડે છે, કે પછી આરટીઓ અને પોલીસ તંત્ર મીઠી નજર રાખી અને પોતાના ખિસ્સા ભરતા હશે કે કેમ? જ્યારે સિટીમાં કોઈ ટુ વ્હીલર પાર્કિંગ કરવામાં ભૂલ કરી નાખે તો તેને તરત જ ઉપાડી જાય છે. આપણે માની લઈએ કે કાયદો કાયદાનું કામ કરે છે, તો મોટી ગાડીઓ અને ઓવરલોડ ગાડીઓ માટે કાયદો કાયદાનું કામ કેમ નથી કરતું? બીજી બાજુ લોકલ ટ્રાન્સપોર્ટ ભુજ સાઇડથી કંડલા ટ્રાન્સપોર્ટમાં ચાલતી ગાડીઓના પાછળના ઠાંઠાઓ ખુલ્લા હોય છે અને ઓવરલોડ પણ હોય છે, જેનાથી આ ગાડીઓમાં પડેલી બોરીઓ અવારનવાર રસ્તા પર પડે છે, અને આ બોરીઓ જો કોઈ ગાડીની પાછળ ચાલતા ટુ વ્હીલર પર પડે તો તેનો જવાબદાર કોણ થાય? આ બધા દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે આરટીઓ અને પોલીસ તંત્ર માત્ર ને માત્ર હપ્તા લેવામાં જ રસ હોય, નહીં કે કોઈ ઓવરલોડ ગાડીઓ પકડવામાં. બાઇકવાળાઓ પર પોતાની દબંગગીરી કરવાવાળા ક્યારે પોતાની જવાબદારી સંભાળશે?